નમસ્કાર. કૌશલ વિદ્યાલયના બીજા ટોપ 5માં જે વિદ્યાર્થી આવ્યા છે એમને આજે આપણે મળીશું. તેમનું નામ છે દિવ્યેશ રાણપરિયા. દિવ્યેશ, આપનું હાર્દિક સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. સાથે પરબતભાઈ, આપનું પણ હાર્દિક સ્વાગત છે. અને એમના જે પેરેન્ટ્સ પણ આવ્યા છે, આપનું પણ હાર્દિક સ્વાગત કરું છું. આજે સ્કૂલનું આ ખૂબ સરસ પરિણામ આવ્યું છે પરબતભાઈ, તો આપે આ સ્કૂલનું જે પરિણામ આવ્યું છે એના માટે કેટલા સમયથી આપ મહેનત કરી રહ્યા હતા વિદ્યાર્થી પાછળ? આમ તો અમારો ધર્મ જે છે કે વિદ્યાર્થીઓની પાછળ મહેનત કરો, એટલે શિક્ષક બન્યા ત્યારથી અમે મહેનત કરીએ જ છે. આ બેચ છે, ગઈ સાલ માર્ચમાં 11મા ધોરણની એક્ઝામ પાસ કરી હમણે, એટલે પછી એપ્રિલથી અમે એમની પાછળ મહેનત શરૂ કરી દીધેલી. JEE, નીટ અને ગુજરાત બોર્ડ ત્રણેયને અમે સરખું વેઇટેજ આપેલું, અને સામે વાલી અને વિદ્યાર્થીઓનો રિસ્પોન્સ પણ અમને એટલો બધો સરસ મળતો હતો કે ક્યારેય અમારી રજા લીધા વગર વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા નહીં, લેટ આવતા નહીં, અને શાળામાં સંપૂર્ણ શિસ્તબદ્ધ રીતે વર્તતા અને દરેક વિષયમાં પૂરતું ધ્યાન આપતા, એટલે અમારો પણ ઉત્સાહ વધતો. એટલે અમે ખૂબ સારી રીતે એમને બધા કામની અંદર ફોલોઅપ પર લઈ શકતા હતા. જી, ખૂબ જ સરસ. આપણે વાત કરીશું દિવ્યેશ સાથે. દિવ્યેશ, તે આપ જે પર્સન્ટેજ મેળવ્યા છે તેમાં સૌથી વધારે ફાળો કોનો હશે? એમાં સ્પેશિયલી તો સૌથી વધારે તો કેવું થોડુંક અઘરું પડે, કેમ કે ત્રણ પિલર જેવું કામ કરે, જેમ કે સ્કૂલ પણ એક અને પેરેન્ટ્સ અને એક તો પોતે આપણે હોઈએ મહેનતમાં, તો બે પિલર માંથી કોઈ પણ પિલર એક ટૂંકો પડે એટલે માણસ બ્રેક થઈ જાય. તો આના માટે બંને પિલર ખૂબ જ એકદમ મજબૂત હતા. સ્કૂલેથી એકદમ મસ્ત સપોર્ટ મળેલો, બધા ટીચર્સ, પછી અનુભવી એવા સંચાલકો અને અમારે સ્પેશિયલી ફ્રેન્ડ સર્કલ પણ એવું મળેલું, તો જેને કારણે બહુ એ લોકો હેપી રાખતા અને બધું સપોર્ટ કરતા. અને એ સિવાય ઘરેથી, કેમ કે સ્પેશિયલી આમ તો પ્રિપેર થવા માટે ઘરેથી પણ સપોર્ટ એટલો તો જોઈએ, તો ઘરેથી ટાઈમ ટુ ટાઈમ જગાડતા, બધું ખાવાનું ટાઈમ ટુ ટાઈમ પહોંચાડી આપતા. હું સૂતો એની પછી બધા સૂતા, અને હું જાગતો એની પહેલા મને જગાડી દેતા, અને એમ ઘરેથી પણ પૂરતો સપોર્ટ હતો. અને સ્પેશિયલી સ્કૂલે કોઈ પણ ક્વેરી હોય, કોઈ ક્વેશ્ચન હોય, તો સ્પેશિયલી લોકો ટાઈમ સ્કૂલ પૂરી થાય પછી પણ ટાઈમ આપતા, અને એ સરને સ્પેશિયલાઇઝ એ લોકો બોલાવતા અને બધું બેચ. અને એ સિવાય લાસ્ટમાં JEEના બેચ ચાલુ કરેલા એક્સ્ટ્રામાં સ્ટુડન્ટને અલગ ગ્રુપ બનાવીને. અને આમ સ્પેશિયલી આમ બહુ થેન્ક યુ કહેવા, બધાને થેન્ક યુ કહેવા માગું છું, કેમ કે આ લોકો વગર આમ સફળ નહીં થઈ શકાય. જી, તમારા ફ્રેન્ડ્સનો તમને સપોર્ટ સારો રહ્યો છે તમે એમ કહો છો, સ્પેશિયલી ભણતા હો ત્યારે? તો આ જે ફ્રેન્ડ્સને તમે સહકાર આપ્યો છે, ફ્રેન્ડ્સ બી તમારી સાથે જ ભણતા હતા? હા, અમે 4-5 ફ્રેન્ડ્સનું એક અલગ સર્કલ જ બનાવેલું હતું, કે જે અમે આખો દિવસ રીડિંગ ટાઈમ હોય સ્પેશિયલી સ્કૂલનો, એક તો થેન્ક્સ એના માટે કેવું કે એ લોકો રીડિંગ ટાઈમ ગોઠવતા, કે પીરિયડ્સ પૂરા થાય વચ્ચે 15 મિનિટનો બ્રેક આવે, પછી સ્પેશિયલી ડેઇલી એક રીડિંગ ટાઈમ આવે, તો એમાં અમે ટાઈમ પાસ કર્યા વગર ડાયરેક્ટ ફોકસ સ્ટડી ઉપર જ કરતા, અને પાંચનું અમે ગ્રુપ અલગ થઈ જતા અને અમારી રીતે સ્પેશિયલી ડિસ્કસ કરતા, અને ડેઇલી 11 પ્રશ્નોનો સોલ્યુશન આવતું, અને જે કોઈ ક્વેરી હોય JEE લગતા એ સરને મળતા અને એ સોલ્વ પણ કરાવી દેતા. અને રીડિંગ ટાઈમ જ બધું થઈ ગયું એટલે ઘરે થોડુંક મહેનત ઓછી કરવી પડતી. મતલબ કે તમે એક ભણવા માટેનું કંઈક પરફેક્ટ મેનેજમેન્ટ કરીને ભણતા હતા, રાઈટ? ખૂબ જ સરસ, ખૂબ જ સારી વાત કહેવાય. આપણે એમના પેરેન્ટ સાથે વાત કરીશું. આપનું નામ સાહેબ? હિંમતભાઈ. અચ્છા, આપ ક્યાંના રહેવાસી છો? અમે અત્યારે તો હાલમાં તો યોગી ચોક. અચ્છા, થેન્ક યુ. પ્લેસ તમારું શું છે? અમારું ગામ છે વડવિયાળા. અચ્છા, ઉના તાલુકો. ઓકે, તો તમે શું કરો છો હાલમાં? અહીંયા અત્યારે ડાયમંડમાં છું. અચ્છા, તમારા આ દીકરાએ આટલું સરસ માર્ક મેળવ્યા છે, તો કેવી લાગણી અનુભવ કરો છો? મને બહુ સારું લાગે. થેન્ક યુ. આપણે એમના મમ્મી સાથે વાત કરીશું. તમારું નામ? આપ શું કરો છો? ઘરે પણ મોટે ઘરનું કામ જ કરું છું, હાઉસવાઈફ છું, બીજું કંઈ નથી. ઓકે, તમે હમણાં એના ડેડીએ વાત કરી, તેમ તેઓ સૌરાષ્ટ્ર બાજુથી આપ છો, તો ત્યાં જો તમે તમારા દીકરાને ભણાવ્યો હોત તો કદાચ આવું રિઝલ્ટ મેળવી શક્યા હોત? ના, અમે પણ પહેલેથી સુરતમાં જ છીએ. આ તો ખાલી મૂળ વતન અમારું ઉના તાલુકો છે. ઓકે, અને સ્કૂલ તરફથી સપોર્ટ સારો મળ્યો છે. જી, તો તારું શું કહેવું છે દિવ્યેશ? તું સપોઝ કે ખાલી કે વિચાર કર કે તું જો ત્યાં ગામમાં ભણ્યો હોત તો આવું રિઝલ્ટ તારું આવી શકતે? આમ કંઈ કહેવું તો અઘરું જ, બટ એટલું તો હું કહી શકું કે પાકું કે અહીંયા જો ઇવન હું સ્કૂલ અહીંયા સુરતમાં પણ ભણ્યો હોત ને, જો કૌશલ જેવી સ્કૂલ ના મળી હોત ને, તો હું આવું સક્સેસ નહીં મળી. ખૂબ જ સરસ.
કૌશલ વિદ્યાલયના બધા જ સંચાલકોને ખૂબ ખૂબ શુભેચ્છા કે તેઓના વિદ્યાર્થીઓ પણ એવું ઈચ્છે છે કે કૌશલ જેવી સ્કૂલ ના હોઈ શકે, કૌશલ જેવું ભણવાનું ના હોઈ શકે, અને એમના સંચાલકો જેવા અમારી ના હોય તો અમે આવું રિઝલ્ટ પણ નહીં મેળવી શકીએ. પરબતભાઈ, મારો લાસ્ટ ક્વેશ્ચન છે, આપ અમારા જે દર્શક મિત્રો અત્યારે આ કાર્યક્રમ જોઈ રહ્યા છે એમને શું સંદેશો આપશો અને વિદ્યાર્થીઓને શું સંદેશો આપશો? આ પરિણામ જોતા અને આપ સૌની સક્રિયતા જોતા એવું લાગે કે ટોપ જે વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને આપણે હંમેશા મેગ્નિફાય કરતા હોઈએ છીએ, ખૂબ સારી અને આપણે ખૂબ અભિનંદન પાઠવવા જોઈએ, એમને ખૂબ આગળ વધવા માટે શુભેચ્છા પાઠવવી જોઈએ. પણ સાથે સાથે પાંચ આંગળીઓ આપણી સરખી નથી હોતી, એટલે મારે વિદ્યાર્થીઓને અને તમામ વાલીઓને એ પણ ખાસ છે કે પરિણામ ગમે તે આવે, બાર સાયન્સ છે વિદ્યાર્થીને મહેનત કરતો કરવા માટેનો એક પાયો છે. કદાચ એને 5% ઓછા આવે, કદાચ એ નાપાસ થાય, તો જિંદગીમાં ઘણા બધા ચાન્સીસ મળવાના છે. એવું નથી કે બાર સાયન્સનું પરિણામ જે ટોપ લાવે એ જિંદગીમાં કાયમ આગળ જ રહે અને એની સિવાયના બધા એનાથી પાછળ રહેવું જ, એવો કોઈ નિયમ જ નથી. એટલે જે વિદ્યાર્થીઓને ઓછું પરિણામ આવ્યું છે, જે વિદ્યાર્થીઓ કદાચ નાપાસ થયા છે, એમને કોઈ પણ જાતનો મનમાં સંશય રાખ્યા વગર એક ખાતરી મગજમાં બેસાડવાની છે કે આખી જિંદગીની સફર બહુ લાંબી છે, ક્યારેક ને ક્યારેક તમને કોઈ પણ જગ્યાએ ચાન્સ મળી જશે કે જ્યાં તમે જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. ગાંધીજી જેવા વિશ્વ નેતાઓને પણ અભ્યાસમાં પરિણામને આધારે આગળ નથી આવેલા, એવા તો અનેક ઉદાહરણો, સચિન તેંડુલકર, અમિતાભ બચ્ચન, આ બધા કંઈ અવ્વલ નંબર નહોતા લાવ્યા પણ છતાં એમનામાં બીજી ટેલેન્ટ હતી તો એ સમાજમાં કોઈને કોઈ રીતે આગળ આવી શકે. આપ સૌ વિદ્યાર્થીઓને અને એમના વાલીઓને મારે ખાસ એ સંદેશો છે કે શિક્ષણ છે એ ખૂબ ધીરજની પ્રક્રિયા છે, ખૂબ ધીરજને અંતે એ શિક્ષણમાંથી આપણને કંઈક ને કંઈક પરિણામ મળતું હોય છે. જી, ખૂબ જ સરસ પરપતભાઈ, આપને ફરીથી શુભેચ્છા આપું છું, કારણ કે હજુ ઘણા રિઝલ્ટ આવવાના બાકી છે અને ફરીથી આપ અમારા આવી જ રીતે બીજા વિદ્યાર્થીઓ સાથે અમારા સ્ટુડિયોમાં આવો અને આપણે વિદ્યાર્થીઓને જેવી રીતે તમે પ્રોત્સાહિત કરો છો એવી રીતે અમારી ચેનલ અને અમારા માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થાય એવી હું આશા રાખીશ. તો ફરીથી મળે છે ત્યાં સુધી નમસ્કાર.